Hi everyone, I am Kalpana Parghi and welcome to our YouTube channel Learn English with Kalpana. So, aajna topic ma apne irregular verb vishe learn karishu. To irregular verb na apne juda juda rupo learn karishu ane irregular verb na juda juda rupo dwara banta example pan apne aaje learn karishu. So, my dear friend, aajna topic ma apne irregular verb vishe pure puri mahiti malse. So, my dear friend, first of all, you are new here, so subscribe our channel and also like and share. And tame channel ne subscribe karine amari channel ne visit karine ahiya ghana bada useful topic learn kari sako chho. So my dear friend, irregular verb kone keva se ke irregular verbs etle ke v1 v2 and v3 ke jena trane tran rupo alag alag hoy tene irregular verbs keva se ke but sometimes evo pan thai chhe ke tena બે રૂપ સરખા હોય અને એક રૂપ અલગ હોય છે અથવા તો તેના ત્રણે ત્રણ રૂપો પણ સરખા હોય છે કે ફોર એક્ઝામ્પલ હવે અહીં આપણે જોઈએ તો ઈટ કે ઈટ એટલે ખાવું તો તેનું v2 થઈ ગયું એટ કે એન v3 ઈટન તો ત્રણે ત્રણ રૂપો આપણે અહીં ડિફરન્ટ ટાઈપ્સના જોઈ શકીએ છીએ ફોર એક્ઝામ્પલ હવે અહીંયા ગેટ આપ્યું હોય ત્યારે તેનું v2 ગોડ અને v3 પણ ગોડ થઈ જશે તો તમે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેનું v1 ગેટ થશે અને v2 ગોટ થશે અને v3 પણ ગોટ થશે કે એ રીતે પણ આવી શકે છે ફોર એક્ઝામ્પલ હવે આપણે કટ એટલે કે કાપવું કટની વાત કરીએ તો તેમાં v2 પણ કટ થશે અને v3 પણ કટ થશે કે તો આ ટાઈપના રૂપો પણ આવી શકે છે પણ અહીંયા આપણે આજે ત્રણે ત્રણ રૂપો જે ડિફરન્ટ ટાઈપના રૂપો છે તેવા રૂપો જોઈશું કે તો જોઈએ ગો એટલે જવું અને તેનું v2 થઈ જશે વેન્ટ અને v3 ગોન કે તે જ પ્રમાણે સ્પીક એટલે બોલવું તો v2 થઈ જશે સ્પોક એન્ડ v3 થઈ જશે સ્પોકન કે તે જ પ્રમાણે રાઇટ એટલે કે લખવું તો એનું v2 થઈ જશે રોટ એન્ડ v3 રિટન કે ડ્રિંક એટલે પીવું તો v2 થઈ જશે ડ્રેન્ક એન્ડ v3 ડ્રંક કે તે જ પ્રમાણે સી એટલે જોવું તો v2 થઈ જશે સો એન્ડ v3 સીન ડુ તો v2 થઈ જશે ડી એન્ડ v3 થઈ જશે ડન કે તે જ પ્રમાણે સિંગ એટલે ગાવું તો સેંગ v2 થઈ જશે સેંગ અને v3 થઈ જશે સંગ કે સો માય ડિયર ફ્રેન્ડ આ v2 v3 અને v3 અને v1 એ બધું શું છે તેને આપણે ડિટેલમાં લર્ન કરીશું કે જેથી તમને વધુ ખ્યાલ આવશે સો માય ડિયર ફ્રેન્ડ પે અટેન્શન હિયર એન્ડ લિસન ટુ મી કેરફુલી તો જોઈએ v1 v1ને કહેવાશે ક્રિયાપદનું મૂળ રૂપ કે તેમાં કોઈ ચેન્જીસ થતો નથી તો જોઈએ પ્લે એટલે કે રમવું કે અને v2ને કહેવાશે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કે તો પ્લે છે તો ઈડી લાગશે એટલે પ્લેડ એટલે કે રમ્યો કે ભૂતકાળ બતાવશે અને v3 છે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ કે તો એમાં પણ આપણે પ્લે કે તો ઈડી લાગશે એટલે કે રમતો હતો રમી રહ્યો હતો કે ભૂતકૃદંતનું રૂપ તેને ઇંગ્લિશમાં કહેવાશે પાસ્ટ પાર્ટિસિપલ કે અને v4 સો ઇઝી કે તો ક્રિયાપદનું તેને ing ફોર્મ કહેવાશે ing રૂપ તો પ્લે તો ing એટલે કે પ્લેઇંગ એટલે રમી રહ્યો છું રમી રહ્યો હતો અને રમી રહ્યો હોઈશ કે તો તે ing લગાવીશું એટલે તે ચાલુ ક્રિયા બતાવશે સો માય ડિયર ફ્રેન્ડ હવે આપણે જોઈશું આ જે ક્રિયાપદોના ત્રણે ત્રણ રૂપો અલગ છે તેના દ્વારા બનતા એક્ઝામ્પલ કે જેથી તમને વધુ ખ્યાલ આવશે સો માય ડિયર ફ્રેન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઈટના આ જુદા જુદા રૂપો દ્વારા બનતા એક્ઝામ્પલ જોઈશું જેથી વધારે ખ્યાલ આવશે સો જોઈએ એક્ઝામ્પલ નંબર 1 આઈ ઈટ પીઝા ડેલી કે હવે ઈટ છે તે આપણે મૂળ રૂપ બતાવે છે ઓકે તો તેનું જે એક્ઝામ્પલ છે તે પણ હંમેશા પ્રેઝન્ટમાં આવશે તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એક્ઝામ્પલ જોયું આઈ ઈટ પીઝા ડેલી તો હું દરરોજ પીઝા ખાઉં છું તો હવે ઈટનું અહીંયા થઈ ગયું એટ કે તો એ એટ છે તે હંમેશા ભૂતકાળ બતાવે છે તો તેનું સેન્ટન્સ છે તે પણ ઓકે એક્ઝામ્પલ છે તે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે જોઈશું ફોર એક્ઝામ્પલ આઈ એટ પીઝા યેસ્ટરડે તો મેં ગઈકાલે પીઝા ખાધા હતા કે હવે આપણે ઈટનું એટ ઓકે તો v3 એનું થઈ ગયું ઈટન
ઓકે, તો એ પણ ભૂતકાળનું પણ ભૂતકાળ, ઓકે, એટલે કે ભૂત કૃદંત બતાવે છે. તો જોઈશું એક્ઝામ્પલ દ્વારા. આઈ હેવ જસ્ટ ઇટન લંચ, ઓકે, મેં હમણાં જ લંચ ખાધું છે. હવે તમને કોઈ પૂછે ચાલો જમવા, તો મેં હમણાં જ લંચ કર્યું છે. ઓકે, આપણે લંચ તો ઓલરેડી કરી લીધું છે, પણ આપણે તેને પ્રેઝન્ટમાં બતાવીશું. તો આ જે સેન્ટન્સ, ઓકે, આ સેન્ટન્સ છે તે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એક્ઝામ્પલ છે. તો હવે આપણે જોઈશું ગોના જુદા જુદા રૂપોના એક્ઝામ્પલ. તો આઈ ગો ટુ ટેમ્પલ એવરી ડે, તો હું દરરોજ મંદિરે જાઉં છું. કે હવે ગોનું અહીંયા વેન્ટ થઈ ગયું, તો આઈ વેન્ટ ટુ ટેમ્પલ યસ્ટરડે, હું ગઈકાલે મંદિરે ગયો હતો. સો હવે જોઈશું આપણે વેન્ટનું અહીંયા થઈ જશે ગોન. તો આઈ હેવ નેવર ગોન ટુ અમેરિકા યેટ, તો હજુ સુધી હું ક્યારેય અમેરિકા ગયો નથી. સો માય ડિયર ફ્રેન્ડ, તમને આ જુદા જુદા રૂપોના જુદા જુદા બનતા એક્ઝામ્પલ દ્વારા બરાબર ખબર પડી હશે. અને હજુ પણ કંઈ ખબર નથી પડી, ઓકે, ઇફ યુ હેવ એની કન્ફ્યુઝન એન્ડ એની ક્વેશ્ચન, યુ કેન કમેન્ટ મી, આઈ વિલ ડેફિનેટલી ગીવ યુ રિપ્લાય. સો માય ડિયર ફ્રેન્ડ, ઇરેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્બ્સના જુદા જુદા રૂપો અને ઇરેગ્યુલર વર્બ્સના જુદા જુદા રૂપો દ્વારા બનતા સેન્ટન્સીસ વિશે તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે. સો માય ડિયર ફ્રેન્ડ, આવા જ યુઝફુલ ટોપિક લર્ન કરવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં યુઝફુલ ટોપિક સાથે. તો આજના યુઝફુલ ટોપિક માટે જરૂરથી લાઇક કરી અને શેર પણ કરજો. ઓકે માય ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ બાય એન્ડ જય હિન્દ.